ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કેન્દ્રમાં મંત્રી બન્યા છે ત્યારે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બદલાશે એવી અટકળો તેજ બની છે. જો કે સી આર પાટીલની ટર્મ 20 જુલાઈ 2023ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ ટર્મ પૂરી થયા બાદ પણ તેમને અહીંયા બદલીને ભાજપના સૌ કોઈ ચોંકાવી દીધા છે. જો કે સી આર પાટીલને એક્સટેન્શન મળવાનો એક વર્ષ પૂર્ણ થયું છે, એટલે કે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલને 4 વર્ષ પૂરા કરવામાં આવશે. ત્યારે હવે પાટીલ રહેશે કે જશે તેની ઉપર આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા કેટલાય દિવસથી ગુજરાત ભાજપની સંગઠનના પ્રમુખ કોણ બનશે તેની અટકળો ચાલી રહી છે. ત્યારે થોડા દિવસ પહેલાં ભાજપની એક કાર્યકારી બેઠક મળી હતી, જેમાં સી આર પાટીલ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે એક વ્યક્તિ કે જેની એક જ જવાબદારીનું સ્લોગન છે તે આપવામાં આવ્યું છે અને તે જ પ્રમાણે કામ છે તે કરવું જોઈએ, અને એટલા માટે જ સી આર પાટીલ દ્વારા પોતાને ગુજરાતના ભાજપ પ્રમુખમાંથી છૂટા કરવામાં આવે તે વાત છે તે કરવામાં આવી હતી. કારણ કે તેમને હવે કેન્દ્રમાં મંત્રી તરીકેની જે જવાબદારી છે તે સોંપવામાં આવી છે. ત્યારે અનેક અટકળો છે જે સામે આવી હતી, જેમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે અને તેને જ લઈને જે નામો છે તે નામોની ચર્ચા છે તે પણ શરૂ થઈ હતી. 3 થી 4 નામ છે કે જેની ચર્ચા છે તે સતત કરવામાં આવી રહી છે, જેમાં પહેલું નામ સુરતના પુણેશ મોદીનું આવ્યું હતું કે પુણેશ મોદી પણ આ રેસમાં છે કે જેમને નવા પ્રદેશ પ્રમુખ છે તે બનાવવામાં આવી શકે છે. ત્યારબાદ મહેશ નાયક અને જગદીશ વિશ્વકર્મા, આ 3 નામ છે કે જેના ચર્ચા છેલ્લા કેટલાય દિવસથી ચાલે છે, અને આ 3 નામમાંથી કોઈ એકને પ્રદેશ પ્રમુખ બનાવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ ત્યાં આ બધાની વચ્ચે એક નવી વાત, જે નવી અપડેટ છે તે સામે આવી રહી છે કે કદાચ સી આર પાટીલને આગામી ડિસેમ્બર મહિના સુધી પ્રદેશ પ્રમુખની જવાબદારી છે તે ચાલુ રાખવામાં આવે તેવી અટકળો છે, તે પણ હાલ ચાલી રહી છે. આ બધા અટકળો વચ્ચે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની 25 થી 30 જુલાઈ સુધી દિલ્હી ખાતે એક બેઠક છે જે મળવાની છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રાજનાથસિંહ, નીતિન ગડકરી સહિતના તમામ જે પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો છે તે હાજર રહેવાના છે, અને આ બેઠકમાં ભાજપની આગામી રણનીતિ છે તે અંગે પણ ચર્ચા થશે, તેમજ અનેક મહત્ત્વના નિર્ણયો પર આ બેઠકમાં લેવામાં આવશે. ત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અંગે પણ આ બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે. જો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અંગેનો નિર્ણય લેવામાં હોય તો તેની જાહેરાત 5 ઓગસ્ટ પહેલાં થઈ શકે છે, કારણ કે આમ પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાતમાં 4 વર્ષ પૂરા કરનાર સી આર પાટીલ રહેશે કે જશે તે અંગેનો નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ લેવામાં આવશે. અને કહી શકાય કે જે અંગે રાજકારણ સાથે જોડાયેલા જે સૌ કોઈની નજર છે તે આ નિર્ણય ઉપર ખાસ રહેલી છે. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં પણ ગુજરાતમાં સંગઠનના પર્વની પણ જાહેરાત થશે, અને આ પર્વના પહેલાં જે અંદાજિત 2 માસ જેટલો સમય છે જે ચાલવાનો છે, અને એ જ સમયને અંદર પ્રદેશ પ્રમુખની હાજરી આવશ્યક રહેશે. ત્યારે એવા સંજોગોમાં કાર્યકારી પ્રદેશ પ્રમુખની થિયરી પર પણ ભાજપ આવી શકે તેવું દેખાઈ રહ્યું છે, અથવા તો નવા પ્રદેશ પ્રમુખ ન આવે તો ત્યાં સુધી સી આર પાટીલને જ પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી ચાલુ રાખવામાં આવે તેવી પણ શક્યતાઓ છે તે અત્યારે હાલ દેખાઈ રહેલી છે. સી આર પાટીલની જો કારકિર્દીની વાત કરવામાં આવે તો 2009માં ભાજપ તરફથી નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી લડી સાંસદ છે જે સી આર પાટીલ બન્યા હતા. ત્યારબાદ 2014માં પણ ફરી એ જ બેઠક ઉપર જંગી મત સાથે વિજય છે કે જે સી આર પાટીલે ભાજપને આ બેઠક ઉપર અપાયો હતો. ત્યારબાદ ગત એટલે કે 2019 લોકસભાની બેઠકમાં પણ નવસારી લોકસભા વિસ્તારમાંથી 3જી વખત જે સી આર પાટીલ છે જે સાંસદ બન્યા હતા, અને ત્યારબાદ તેમને ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે તે પણ બનાવવામાં આવ્યા હતા. અને ત્યારબાદ 2024માં ફરીવાર 4થી વખત સી આર પાટીલ નવસારી બેઠક ઉપરથી જે ચૂંટણી છે તે લડ્યા, અને આ વખતે પણ જંગી બહુમતી સાથે તે ચૂંટણી છે તે લડ્યા હતા. એવું પણ કહેવાય છે કે પોતાની ઓફિસમાં ISO લેનાર એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે જે સી આર પાટીલ બન્યા હતા. ત્યારે સી આર પાટીલ 4થી વખત જ્યારે હવે સાંસદ બન્યા છે ત્યારે તેમને કેન્દ્રની અંદર મંત્રી પણ બનાવવામાં આવ્યા છે. ત્યારે આ તમામ જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન હવે સી આર પાટીલને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકેની જે જવાબદારી છે તે હજી કન્ટિન્યુ રાખવામાં આવશે કે હવે સી આર પાટીલને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવશે તે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું. ત્યારે આપ શું માનો છો કે પાટીલને પ્રદેશ પ્રમુખ તરીકે રાખશે કે પછી તેમને જવું પડશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.